એમ તો ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેર છે. સુરત શહેર વિશ્વભરમાં 80% હીરાનું એક્સપોર્ટ કરે છે અને ટેક્સટાઇલ નગરી તરીકે પણ ઓળખાય છે. સુરત જમવા માટે પણ વિશ્વવિખ્યાત છે. ત્યારે સુરત શહેરમાં એવા ઘણા લોકો છે જે સમાજ સેવા કરી લોકોને મદદરૂપ થાય છે. ત્યારે આવા જ એક વૃદ્ધ મહિલા સુરત શહેરમાં રહે છે જે છેલ્લા 18 વર્ષથી લોકોને મદદ કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. કોણ છે આ મહિલા, કઈ રીતે કરે છે સમાજ સેવા, જુઓ અમારા વિશેષ અહેવાલમાં. મૂળ અમરેલી જિલ્લાના વતની ગોસ્વામી પરિવાર છેલ્લા ઘણા સમયથી સુરત શહેરના અશ્વની કુમાર રોડ પર આવેલા શ્યાણી હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં રહે છે. બે દીકરા અને વહુ સાથે રહેતા 62 વર્ષીય કૈલાસબેન ગોસ્વામી નરેન્દ્ર મોદી વિચાર મંચ મહિલા વિંગના જિલ્લા પ્રમુખ છે અને તેઓ છેલ્લા 18 વર્ષથી સુરત શહેરમાં રહી લોકોની વચ્ચે સમાજ સેવા કરી માનવતાની મહેક ફેલાવી રહ્યા છે. મજૂર લોકો તો ટીવી તો જોતા નથી, તો ઘણા સમય સુધી હમણાં તો નથી કોઈ બાળક મળેલું અને એને અમારા ઘરે લાવ્યું અને મારા બે પુત્ર વધુ રાધિકાબેન અને સોનલ, મારા બે બંને છોકરા સંજય વિજય બધા મને કરે છે અને ખૂબ એમાં મને આનંદ આવે છે સેવા કરવામાં. ત્યાર પછી રોડ ઉપર કાંઈ એક્સિડન્ટ થયું હોય તો અહીંથી બધા છોકરાઓ જોવે એટલે એમ તરત એવું કે કલાબા અહીંયા રોડ ઉપર એક્સિડન્ટ થયું છે તો હું હાજર હોય તો ત્યાં જઈ, કે હું ન હોય તો મારા બંને બાબા સંજય વિજય હોય ત્યાં પહોંચી જાય અને એને કરું તો 108 બોલાવે અને અહીંયા જે સારવાર થાય એવી હોય તો અહીંયા કરે, નથી તો મારા નીચે વપરાશે એ પણ અહીંયા કરી શકે. એ સતત કિરણ હોસ્પિટલ બોલી જાય એને મળવા બોલી જાય અને એના ઘરે બધાને સમાચાર આપે, એના મોબાઈલ છે કંઈક સમાચાર મળે એટલે મારા બાપુ એના ઘરે જાણ કરે. સુરતમાં જ્યારે કોઈ એવી મોટી ઘટના બની હોય ત્યારે તમે જે કાર્ય કર્યું હોય, ખાસ કરી જ્યારે પૂરની વાત છે 2007માં જ્યારે પૂર આવ્યું ત્યારે અત્યારે અમારે અહીંયા અશ્વની કુમારમાં મોદી બોલામાં 20 ફૂટ પાણી ભરેલું હતું, 1 ફૂટ માળ સુધી પાણી ભરેલું હતું. ત્યારે 5 દિવસથી પીવાનું પાણી કોઈને મળ્યું નહોતું, ત્યારે અમે મ્યુનિસિપાલિટીમાંથી એક નાવ આપ્યું પણ અંદર બેસવા કોઈ તૈયાર નહોતું. ત્યારે અમે કીધું ચાલો હું આવું, કેમ કે 5-5 દિવસથી પીવાનું પાણી છોકરાઓને નાના બાળકોને મળ્યું હોય અને દૂધની જરૂર હતી, ત્યારે અમારે અહીંયા મોદી બોલામાં ઘરે ઘરે છે. હું પોતે દુઃખી થયેલી હતી કે જ્યારે દુષ્કાળ પડેલો ત્યારે હું એકદમ 12-13 વર્ષની હતી, ત્યારે મને બહુ ભૂખ લાગેલી તો મારા બાપુજીએ ઘઉંનું વાવેતર કરેલું. કોઈ બ્રાહ્મણ અમારા ગામના હરિશંકર દાદા બ્રાહ્મણે મારા બાપુજીને કીધું કે થોડુંક પાણી છે તો અદેપુરી બાપુ તમે થોડુંક વાવેતર કરો તો તમારું ગુજરાન ચાલે. તો એ વખતે અમારા ગામના સનાભાઈ વાઘરી મારા બાપુજી ગામમાં રોજી તો અમદાવાદ જિલ્લામાં ધંધુકા તાલુકામાં આવ્યું ત્યારે એમનો ભાત લઈને હું જાતી હતી મજૂરનું, તો મને બહુ ભૂખ લાગેલી તો મેં એમાંથી 1.5 રોટલી લીધી ભાતમાંથી અને એમને એમાંથી ખાધું. ત્યારે મને એવો વિચાર આવ્યો કે જે ભૂખ્યા હશે એની કઈ હાલત હશે. પછી મેં એક બાજુ આજુબાજુની સોસાયટીમાં જોડી ચાલુ કરી અને ગરીબ માણસોને બધાને રોટલા પહોંચાડતી. ત્યાર પછી ઘણું જ અમને એમાંથી લાભ મળ્યો અને આ બધું જોતાં પછી અમને લોકો કહે કે કૈલાસબેન તમે અહીંયા આ રીતનું છે આ છે, તો ત્યાં અમે કોશિશ કરીએ. સામાજિક સેવા છે, સામાજિક સેવા અને બધા વિકલાંગ બાળકોની અને કનુભાઈ ટેલર જેવાનો અમને આશીર્વાદ છે કે અમે જ્યાં સુધી અમારું શરીર ચાલે ત્યાં સુધી અમને માનવ સેવા મળે એવું અમે માનીએ છીએ. અમારા દશનામ સમાજ હસ્તક ખૂબ ખૂબ મારા દશનામ સમાજને પણ હું આવકારું છું, એ લોકોએ મને આગળ રાખી અને આઝાદ ટ્રસ્ટ અમારે હિતેશભાઈ ગોસ્વામી એમાં અમે સંલગ્ન કરીએ છીએ. દર વર્ષે દીપસ્તી કર્યું ના અને બધાની મદદથી મને ખૂબ જ એમાં સહકાર મળે છે, કર્યા વર્ત પણ મને બધા લોકો કરી આપે છે.
કૈલાસબેન સુરત શહેરમાં ચાલતા વિવિધ સંસ્થાઓ સાથે મળીને લોકહિત માટે કામ કરી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ સાથે થતી છેડતી બળાત્કાર જેવા કેસમાં મહિલાઓની માનસિક રીતે મદદ કરે છે અને જ્યારે કોઈનું રોડ પર અકસ્માત થતું હોય તેવા ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે અને જ્યારે સુરત પર કોઈ પણ કુદરતી આફત આવે ત્યારે સતત 4-5 દિવસ ઘરની બહાર રહી લોકોની સેવામાં રહે છે. જેમ કે વર્ષ 2007માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે કૈલાસબેન બોટમાં બેસી લોકોને બચાવતા હતા. કૈલાસબેન સમાજનું બહુ સરસ કામ કરે છે અને હું ઘણી વખત તેમની સાથે બી જાઉં છું. તેમને પેલા બાળકોના પક્ષી હોય એને જે પાકું કપાઈ ગયું હોય એમાં જે સારવાર જાય 4 દિવસ રહે છે, 2 દિવસ તો હું જાઉં છું. હું પણ જોવા જાઉં કેવા કેવા કબૂતરને બનાવે છે એની સાથે. અને કોઈ એમ સંસ્થાનું કામ હોય ત્યારે બી અમે લઈ જઈએ છીએ. હું સમાજનું સેવા બી કરું છું. તમને સમૂહ લગ્ન એમ નાખવાથી કરાવે છે, બીજી એક હજારવાળી છે એમાં જાય ત્યારે અમે બધું સહકાર આપીએ છીએ. કે સહકાર એવો કે કોઈ પેકિંગ કરવાનું હોય એમને એ ખુદ અનુભવેલું છે. એનું જે કામ છે એ વારંવાર એની સાથે જાઉં છું. કોઈ એવી ખાસ કોઈ ઘટના બને જે તમને યાદ હોય કે તમને કરીને બહુ સારું લાગ્યું હોય કે સમાજ સેવા કેવી કોઈ ઘટના? એક્સિડન્ટ અમારા રોડ ઉપર જ સામે શિયાળી અપાર્ટમેન્ટની સામે જે એક ભાઈને એક્સિડન્ટ થયું હતું. કોઈ એમને લેવા તૈયાર નહોતું. આપણને નિયમ થઈ ગયો હતો તો એ તરત જ 108 મંગાવી. આખું કામ નથી કે આપણે જે તરત કામ કરી દઈએ. 108 મંગાવી એમની સાથે ગયા અને લગભગ તો 5-6 કલાક તેમની સાથે રહ્યા અને એમના જ્યારે વારસદાર મળ્યા ત્યારે ત્યાંથી છૂટા થયા. અને કોઈ એવી મહિલા હોય તો ત્યારે ઘણી વખત સિવિલમાં જાય છે. અમે જોઈએ છીએ આવતા જતા, હું વાત આવતા જતા જોઈએ કે પોસ્ટમોર્ટમ કરવાનું હોય, કોઈ લઈ જવાનું હોય, રોડ ઉપર હોય એમને કંઈ સાથે લઈ જાય છે. અને પોસ્ટમોર્ટમ થાય ત્યારે કોઈ એમનું કોઈ બિન વારસ હોય તો એની સાથે જાય છે. અને એક તો અમારું સામે બહુ જ દેવ છે. સામેને એક મારે એક રેલ ઉપર એક લારી ઉપર ભાઈ રહે છે. એ ભાઈનું કોઈ નથી. રોજે સવારે બપોરે સાંજે રોજ જમવાનું આપે છે. આપણે રોજ ન કરી શકીએ, એકાદ દિવસ વધુ હોય તો જ આપણે તેના માટે સ્પેશિયલ બનાવે છે અને સ્પેશિયલ આપે છે. તો આવું કામ કરવું જોઈએ એ નેવું છે. અને 20-21 વર્ષ થઈ ગયા મારી આજનો, હું એની સાથે આજે 50 વર્ષ થયા રહું છું. 20-21 વર્ષ થયા તો એ આ સેવાનું કામ કરે. પહેલાં તો રામમૂર્તિ બોલાવતા, એ જોડી બનાવે, જોડીમાંથી ઘરે ઘરે રોટલા માંગે અને અલગ કરે. અને આપણા માટે આપણે માગવું હોય તો શર્મા, તો પ્રાણીઓ પેલા ગોળ માટે એના માટે એ રોજ રામ રોટલી લઈ આવતા અને ગાયને કુતરાને કરાવતા. ઓછામાં ઓછું 7-1 વર્ષ તો એ કામ એમને કર્યું. ત્યાર પછી એ ખાવાની તેને કંઈ પડી નથી. હું ખાઈએ તો આજ 20 વર્ષ ત્યાં, આજ 15 વર્ષ ત્યાં તો એ ખાતા નથી, અનાજ નથી ખાતા. અને જ્યારે જોઈએ ત્યાં દોડતા દોડતા હોય. સેવાનું કામ એવું ખૂબ સરસ છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેર કાપડ, ડાયમંડ અને ખાવા પીવા માટે તેમજ સમાજ સેવામાં પણ સતત આગળ વધી રહ્યું છે, જેમાં કૈલાસબેન જેવી અનેક મહિલાઓનું સમાજ પ્રતિ મહત્વનું યોગદાન રહ્યું છે. કેમેરામેન મયુર ટેલર સાથે સુરજ મિશ્રા.